ઓગણીસ લાખ જેટલા અભિપ્રાયો યુસીસીના વિરોધમાં આજે નોંધાયેલા છે ભાજપ ઘેરાવાની છે આદિવાસીની જે બાસઠ સીટો છે એ બાસઠ સીટો પર સીધી અસર ભાજપને થવાની છે નમસ્કાર હું છું તેજસ વૈદ્ય મારી સાથે છે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈ ગઢવી અને દેડિયાપાડાના આપના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા આ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એની સામે ચૈતર વસાવાએ વાંધો ઉઠાવ્યો છે ચૈતરભાઈ તમને શું સમસ્યા છે શા માટે તમને વાંધો છે એના કારણો શું છે અમને વાંધો એટલા માટે છે કે આદિવાસી સમાજને પોતાના આદિ અનાદિકાળથી પોતાની પરંપરાઓ છે રૂઢિઓ છે રીતિ રિવાજો છે નિયમો છે જેમ કે મહિલાની વાત કરીએ તો મહિલાનું મિલકતમાં વારસાઈમાં પણ અમુક સંપ્રદાયો અમારા સમાજ આપે છે સાથે સાથે અમારા સમાજ એટલે લગ્નની રીતો આખી અલગ છે વારસાઈની આખી પરંપરાઓ આખી અલગ છે સાથે સાથે સમાજમાં જે અમારા કાનૂન છે એ આખા અલગ છે તો આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તે આ તમામ પરંપરાઓનો નષ્ટ થવાનો છે સુદાનભાઈ તમારું શું કહેવું છે બિલકુલ ભાજપ છે એ ખરેખર આદિવાસી અને જે આપણી સંસ્કૃતિઓ છે એના ઉપર તરાપ મારવાનું નક્કી કર્યું છે જે રીતે યુસીસી હજી તો ડ્રાફ્ટ નથી આવ્યું પરંતુ જે રીતે સાંભળવા મળી રહ્યું છે એ પ્રમાણે આદિવાસી સમાજની તમામ સંસ્કૃતિઓ જે પરંપરાગત છે એ ખતમ થઈ જાય એવું છે એટલું નહીં હિન્દુ સમાજની પણ સંસ્કૃતિઓ છે આજે માનલો હું માલધારી સમાજમાંથી આવું છું ઓબીસી સમાજની અહીંયા ઓબીસી સમાજમાં એકસો સડતાલીસ છેતાલીસ સડતાલીસ જેટલી જ્ઞાતિઓ છે એમાંથી એકસો છત્રીસ જેટલી જ્ઞાતિઓની પોતાની એક પરંપરા છે બરાબર છે આજે અમારી બહેનો દીકરીઓ છે માતા એ એ પોતે પિતાની સંપત્તિમાં ભાગ નથી પડાવતી આજે પણ અમારે છૂટાછેડા માટે એક પંચ હોય છે તો એ આગેવાનો ભેગા થઈ અને છૂટાછેટા થઈ જાય છે તો કહેવાનો મતલબ એ છે આવી કેટલીક પરંપરાઓના આપણે દુષ્પરિણામો પણ જોયા છે જેમ કે ખા પંચાયત વિશે તમને ખબર હશે અન્ય રાજ્યોમાં અન્ય રાજ્યોની મને ખબર નથી પણ આપણામાં માની લો કે આ બધું બંધ થઈ જાય ને તો આપણે આશ્ચર્ય થશે અદાલતમાં લાખો કેસ પેન્ડિંગ થઈ જાય એક વર્ષ આ છેતરભાઈ તમે યુસીસીનો વિરોધ કરો છો યશુદાનભાઈ પણ કહે છે પરંતુ સંદીપ પાઠક અને અરવિંદ કેજરીવાલે સૈદ્ધાંતિક રીતે તો આને ટેકો આપ્યો હતો માન્ય અરવિંદ કેજરીવાલનું એવું એક પણ સ્ટેટમેન્ટ નથી કે યુસીસીને સમર્થન કરીએ છીએ બીજું કે અમારા જે મહાસચિવ છે સંદીપ પાઠકજી એમને એક લોકસભા ચૂંટણીને લઈને એક ઇન્ટરવ્યૂમાં એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે સૈદ્ધાંતિક રીતે ડ્રાફ્ટ બન્યા પછી સમર્થન અમે કરીશું અને બંધારણના અનુચ્છેદ ચુમ્માલીસને એમણે વાત મૂકી છે કે એમાં જોગવાઈ છે પણ આજે આપણે જોવા જઈએ છીએ તો અમારા જે એમના પછીના નેતા છે અરવિંદ કેજરીવાલજી પછીના નેતા ભગવતમાનજી આનો ખુલ્લો વિરોધ કર્યો છે સંજયસિંહે પણ આમાં નિર્દેશો કર્યા છે અને જે બંધારણ અનુચ્છેદની વાત છે એમાં પણ સ્પષ્ટ નિર્દેશ છે કે જ્યારે સમાજ સર્વ સમાનતામાં આવે આર્થિક ધાર્મિક સામાજિક રીતે ત્યારે આ યુસીસી લાગુ કરવાની વાત છે આ જે અનુચ્છેદ ની તમે વાત કરો છો બંધારણના એમાં પણ જે યુસીસીની વાત છે એવું એમાં એવું કહેવાય છે કે અનેક ધર્મો અને સંપ્રદાયો આની સાથે સંકળાયેલા હોય તો સ્ટેક હોલ્ડર તરીકે એમની રાય જાણી અને પછી એમાં આગળ વધવામાં આવે તો તમારી રાય તો આદિવાસી સમાજની રાય તો એમાં લેવા લેવામાં જ આવશે ને બિલકુલ એ જે લો બાવીસમી જે લો કમિશનનો રિપોર્ટ હમણાં આવ્યો છે બાવીસમી લો કમિશન જે યુસીસી લાગુ કરવાની વાત મૂકી છે અને અનેક પક્ષા પક્ષીઓને એના અભિપ્રાયો માગ્યા છે તો ઓગણીસ લાખ જેટલા અભિપ્રાયો યુસીસીના વિરોધમાં આજે નોંધાયેલા છે અને આવનાર દિવસોમાં નોંધાવવાના છે ચૌદ જુલાઈ સુધી એમણે એ પબ્લિક પ્રેસ મૂક્યો છે તો દરેક જગ્યાએ આદિવાસી સમાજ આનો ખૂબ મોટા પાયે વિરોધ કરે છે અને જો આદિવાસી સમુદાયની રાય લેવામાં આવે એનો અભિપ્રાય લેવામાં આવે અને પછી યુસીસી એ મુજબ લાગુ કરવામાં આવે તો પણ તમારો વિરોધ રહેશે બિલકુલ આદિવાસી સમાજની રાયમાં આદિવાસી સમાજ એનો વિરોધ કરે છે આજે ઓગણીસ લાખ જે વિરોધ નોંધાયો છે આદિવાસી સમાજે નોંધાયો છે તો અમે તો વિરોધમાં જ છે કેમ કે અમારો એમાં પૂરું અસ્તિત્વ મીટી જવાનું ભાજપમાં પણ આદિવાસી નેતાઓ છે ભાજપમાં આદિવાસી નેતા છે આજે એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી અમે તો એટલું સુધી ગયેલા છે અમારી પાર્ટી અમારી પાર્ટીને પણ અમે કીધું છે અને અમારી પાર્ટી આજે પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે આ તો સામે લોકસભા છે લોકસભામાં અમુક સમુદાયને ટાર્ગેટ કરવા માટે આ લોકો યુસીસીના નામે વોટ લેવા માટે આવ્યા છે પણ એમાં ભાજપ ઘેરાવાની છે આદિવાસીની જે બાસઠ સીટો છે એ બાસઠ સીટો પર સીધી અસર ભાજપને થવાની છે એ વાત સાચી છે કે તમે આમ આદમી પાર્ટીમાં રાજીનામાની રજૂઆત કરી હતી યુસીસી મુદ્દા મેં સ્પષ્ટપણે કીધું છે આદિવાસી સમાજની કે બીજા સમાજની જ્યારે હું રજૂઆત કરતો હોય એમના અધિકારી અધિકારોની હું વાત મૂકું અને જો મારી પાર્ટી જો મને રોકે ત્યારે એ સ્વાભાવિક છે કે મારે સમાજના કેવા પ્રમાણે રાજીનામું મૂકવું પડશે અને અમે સ્પષ્ટ છે અમારી સમાજ સાથે આદિવા આમ આદમી પાર્ટી છે એટલે જે પણ સ્ટેટમેન્ટ અમે જે પણ અમે સ્ટેન્ડ લઈએ છીએ પૂરું ક્લિયર હોય છે અને લોકોને પૂછીને લેતા હોય છે નરેન્દ્ર મોદીએ હાલમાં જ બુથ જે એમનું હતું એમના જે સંચાલકો હતા એમને સભા સંબોધી એમાં કહ્યું છે કે એક જ ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા સભ્ય માટે બીજો કાયદો આવું તો કેવી રીતે હોઈ શકે નરેન્દ્રભાઈ મોદીએ જે એક પરિવારની વાત કરી છે પણ એમને પરિવાર શું હોય છે એની ખબર હોવી જોઈએ પરિવાર માત્ર પત્નીથી નથી હોતો પરિવારમાં બાપ દાદા દાદા હોય છે દાદી હોય છે કાકા કાકી હોય છે માતા પિતા હોય છે છો બાળકો હોય છે એટલે પરિવારમાં આવી રીતના લોકો રહેતા હોય છે એમને પરિવારને એમને ખબર નહોતી તો જેવી રીતે આદિવાસી સમાજની જે દેશમાં આજે સ્થિતિ છે પોતે ભાજપની સરકાર એક રાષ્ટ્રપતિને આદિવાસી હોવાના નાતે સંસદ ભવનના ઉદઘાટનમાં બોલાવતા ના હોય આમંત્રિત ના કરતા હોય એક મંદિર જગતનાથપુરીના મંદિરમાં આદિવાસી નીચ જાતિ માનીને એને પ્રવેશ આપવામાં ન આવતો હોય મધ્ય જ્યાંથી નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી છે એ જ પ્રદેશમાં દિવસ અને દિવસે આદિવાસી સમાજ સાથે આટલા બધા અન્યાય થતા હોય તો આની સામે એક દલીલ એવી પણ આવી શકે કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ ભાજપનું શાસન હતું એ દરમિયાન દેશને મળ્યા એવી દલીલ એક સામે એ પણ આવે છે એ વાત સાચી છે કે ભાજપે પોતાનો વોટ બેંક બચાવવા માટે અને આદિવાસી સમાજ સાથે અમે છે એ બતાવવા માટે આદિવાસીને એક રાષ્ટ્રપતિ તો બનાવેલા છે પણ બંધારણીયના સર્વોચ્ચ વડાને આજે સંસદના ઉદઘાટનમાં નહીં બોલાવે તો એનાથી વધારે અપમાન કયું હોઈ શકે સુદાનભાઈ તમે જણાવો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું કે એક પરિવારમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા સભ્ય માટે બીજો કાયદો આવું તો કેવી રીતે હોઈ શકે એટલે એણે નક્કી કર્યું છે કે મારી સરકાર આવવા દો એટલે બધાની સંસ્કૃતિઓ ખતમ કરી દેશું સરકાર તો એમની જ છે ને હું એ જ કહું છું ને હવે ચાલુ કરી દીધું એને ધીરે ધીરે અને હું તો હજી કહું છું આદિવાસી સમાજને અને આખા ઇન્ડિયાના તમામ લોકોને મારી એક વિનંતી છે કે ભાજપ માની લો કે અત્યારે આપણે વિરોધ કરીને ડરી ગઈ અને ભાજપ યુસીસી કદાચ આ વખતે ન લાવે તોય ભાજપને હવે મત ન આપતા આદિવાસી સમાજ તો ખાસ ન આપે બાકી કમળ ઉપર એક બટન ગયું એટલે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનો કારસો મેમાં સરકાર બન્યા પછી સીધું જૂનમાં ચાલુ થઈ જશે એ એમ પણ કહે છે કે અમારી તો સરકાર જે છે એ સબકા સાથ સબકા વિકાસ એના ઉપર કામ કરી રહી છે એટલે કે બધાને સાથે લઈને ચાલે છે એ કહે છે કંઈક અલગ કરે છે કંઈક અલગ અમે આ જ સવાલનું તમને કહીશ કે એમનું કહેવું છે કે અમે તો બધાને સાથે લઈને ચાલીએ છીએ અને તમે જોયું હોય કે હમણાંની જે ચૂંટણી ગઈ આપણે વિધાનસભાની ત્યારે નરેન્દ્ર મોદીએ જે આદિવાસી વિસ્તારોમાં રેલી કરી ત્યાં પણ કહ્યું હતું કે એજ્યુકેશન જે છે અહીંયા સુધારવામાં આવ્યું છે કોલેજો શાળાઓ એ વધારે સંવર્ધિત કરવામાં આવી છે અને ત્યાંથી એમને મત પણ મળ્યા છે સોના સાથ સોના વિકાસની જે વાત થાય છે ખરેખર સત્ય હકીકત કંઈ અલગ છે અમારા વિસ્તારોમાં ઘણી શાળાઓ કેટલી દાહોદની વાત કરું એકસો ને બે શાળા એવી છે કે માત્ર એક જ ટીચર છે તો એ લોકોએ શિક્ષકોની ભરતી ત્યાં પણ કરવી જોઈએ ઓરડાઓ નથી મારા પોતાના તાલુકામાં ચોપ્પન શાળાઓના ઓરડા નથી બાળકો ઝાડ નીચે ભણે છે એક છેલ્લો સવાલ કે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ તમને એવું કહ્યું છે કે ભાજપમાં જોડાઈ જાઉં મનસુખ વસાવાએ અમારી કામગીરી જોઈને એમને એવું લાગ્યું છે કે ચૈતરભાઈ ભાજપમાં આવે તો અમારું બધાનું કંઈ આમાં ચાલે પણ મનસુખભાઈ છઠ અમથી સાંસદ છે આદિવાસીઓના પીડ નેતા છે પોતાની સરકાર સત્તા વરસ સત્તાવીસ વર્ષથી ગુજરાતમાં છે નવ વર્ષથી કેન્દ્રમાં છે તો એમણે તો પોતાના સરકારને કહીને આદિવાસી વિસ્તારની કાયા પલટ કરી દેવી જોઈએ ખોટા જાતિના પ્રમાણપત્ર રદ કરાવી દેવા જોઈએ સિંચાઈનું પાણી અપાવી દેવું જોઈએ પૂરતા શિક્ષકો ભરી દેવા જોઈએ ઓરડાઓ બનાવડાવી દેવા જોઈએ તો એ કેમ કરી નથી શકતા રોજગારી આપી દેવી જોઈએ તે પણ કરી નથી શકતા અમારે પછી ભાજપમાં જવાનો શું મતલબ